યોગી ડિવાઇન સોસાયટી દ્વારા બાકરોલ આણંદ વિદ્યાનગરમાં તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગાનો સંદેશ આપ્યો. 750 સ્કૂટર બાઇક કારની રેલી મુખ્ય માર્ગો પર ફરી હતી. યોગી ડિવાઇન સોસાયટી દ્વારા બાકરોલ વિદ્યાનગર આણંદમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલથી શરૂ કરેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ યોજનાનું આયોજન થયું, જેમાં યાત્રાને યોગી ડિવાઇન સોસાયટી વતી પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય પ્રાણેશ જીવન સ્વામી, પૂજ્ય હરિસૌરભ સ્વામી, પૂજ્ય અભેદ જીવન સ્વામી, પૂર્વ સંસદ દીપકભાઈ પટેલ, પૂર્વ સંસદ દિલીપભાઈ પટેલ, યોગી ડિવાઇન સોસાયટીના ટ્રસ્ટી નગીનભાઈ શેઠ, આણંદ જિલ્લા ભાજપ મંત્રી નીરવભાઈ અમીન, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી ઉમેશભાઈ, બજરંગદળાના જિલ્લાધ્યક્ષ આકાશભાઈ રાવ, આણંદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વિજયભાઈ માસ્ટર, શ્વેતલભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, જૈન અગ્રણી ભરતભાઈ શાહ, દિનશા પટેલ, હિરેનભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ધર્મજ, આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ પથિક પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ જતીન પટેલ, સચિનભાઈ પટેલ, પિંકલ ભાટિયા, ભરવાડ યુવા સંગઠનના મહામંત્રી અમિતભાઈ ભરવાડ, આત્મીય વિદ્યાધામ સંચાલન સમિતિના પ્રમુખ વિમલભાઈ શેઠ સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ આયોજન અંગે આત્મીય વિદ્યાધામ બાકરોલની સંચાલન સમિતિના સેક્રેટરી ડૉક્ટર આશવ પટેલે કહ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાન માટે અભિનંદનને અધિકારી છે. મુખ્યમંત્રી હતા ત્યારે, હવે પ્રધાનમંત્રી છે ત્યારે લોકલક્ષી અભિગમને કારણે સરકારી કાર્યક્રમો લોકોત્સવનું સ્વરૂપ ધારણ કરે છે. આઝાદી મેળવવામાં નિમિત્ત બનનાર સ્વતંત્ર સેનાનીઓની સાથે સાથે આઝાદીને ટકાવી રાખવામાં નિમિત્ત બનનાર સશસ્ત્ર સેનાઓ, ધાર્મિક આગેવાનો, સંતો, ન્યાયતંત્ર, પત્રકારો, ઉદ્યોગ સાહસિકો, સરકારી તંત્ર, સમાજના તમામ વર્ગો આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અભિનંદન અધિકારી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તિરંગા યાત્રા આત્મીય વિદ્યાધામ પરિસર બાકરોલથી શરૂ થઈ શહીદ ચોક, સરદાર પટેલ યુનિવર્સિટી, ભાઈ કાકાની પ્રતિમા, વિદ્યાનગર રોડ થઈ ટાઉન હોલ, નવ બસ સ્ટેન્ડ, બેઠક મંદિર થઈને DN હાઈસ્કૂલે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં આશરે 650 જેટલા બાઇક, સ્કૂટર અને 100 કાર, કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, હરિભક્તો વગેરે સામેલ થઈને હર ઘર તિરંગા યાત્રાનો સંદેશ આપ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી સાથે ઘણો સત્સંગ થયેલો અને એમની રાષ્ટ્રભક્તિ અમે અનુભવેલી. આજે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા એક રાષ્ટ્રભક્તિનું કામ થઈ રહ્યું છે, એ ખૂબ મોટી વાત છે. અને સ્વામીજી જેમ કાયમ કહેતા કે આપણે સૌ આત્મીય બનીએ, એમ આજે આપણે સૌ રાષ્ટ્રીય બનીએ અને તિરંગો ઝંડો ઘેર ઘેર પહોંચે, એ મને લાગે છે કે સ્વામીજી આપણને આશીર્વાદની વૃષ્ટિ આપણી પર વરસાવતા હશે. અને ખૂબ સારું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખાસ તો આયોજક યુવાનોને, આ બધાને આપણે અભિનંદન આપીએ, કારણ કે આ એક ભક્તિની સાથે રાષ્ટ્રમાં આપણને ખબર છે ભારતના ઇતિહાસમાં કે જ્યારે જ્યારે આપણા રાષ્ટ્ર નબળું પડ્યું ત્યારે આપણા ધર્મ પર પણ આક્રમણો થયા છે, ત્યારે આપણે એ રાષ્ટ્રભક્તિને મજબૂત કરીને આપણે સૌ આપણા ધર્મને પાડીએ, એ સાથે આ રેલીમાં અમે સૌ જોડાયા છીએ. સૌને વિદ્યાધામ બાકરોલ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે સમગ્ર દેશમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દેશની તમામ અને ખાસ કરીને ચરોતરની તમામ ધાર્મિક સંસ્થાઓ પણ આની સાથે જોડાઈ છે, એનો અમને વિશેષ આનંદ છે. આજે યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય વિદ્યાધામ બાકરોલના ધાર્મિક સંકુલ અંતર્ગત તેમાં ડીઓટીસ, સંતો, મહંતો તથા ચરોતર પંથકના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીં ઉપસ્થિત સૌ લોકોએ દેશ પ્રત્યેની પોતાની લાગણી અને ભક્તિ આ યાત્રાના માધ્યમથી રજૂ કરી છે, ત્યારે અમે પણ વિશેષ આનંદનો લાગણી વ્યક્ત કરીએ છીએ. અને યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય વિદ્યાધામના તમામ સંતો, મુક્તો અને તમામ જે પાર્ષદ છે, તમામને અમારી શુભકામનાઓ છે કે આવા જ સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી કાર્યક્રમો કરતા રહો. અમે સદાય તમારી સાથે છીએ અને તમારી પાસે છીએ. ઉત્સવ નિમિત્તે ભારત દેશના વડાપ્રધાન, આપણા સૌના ગૌરવ અને આદર્શ નરેન્દ્રભાઈ મોદીજીના એક અદ્ભુત આલેખથી અને તેઓના સૌથી મહત્વના સપનામાં કે આ 75મું વર્ષ એ જન જન સુધી પહોંચે, એ વ્યક્તિ પોતાના ઘર સુધી પોતાનો ઝંડો કહેતા કે તિરંગો લઈને જાય એવી એક આલેખ જગાવી હતી. એ માટે થઈને અમારું આ આત્મવિદ્યાધામ કે જે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખા સંચાલિત છે, તેમાં સૌ હરિભક્તોએ ભેગા મળીને, ગામના વડીલો અને મુરબ્બીશ્રીઓ ભેગા મળીને
આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને આજે આપ જોઈ રહ્યા છો એમ કે સમગ્ર તરોતરની અંદર એક આહલક જગે છે કે તિરંગા સાથે ઘર સુધી લોકો જાય, એ ઝંડો લઈને જાય. અને હરિપ્રસાદ સ્વામીજીનું સ્વપ્ન હતું કે ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના બંને પાસાને લઈને જીવન જીવે એવું આ અદ્ભુત સ્થળ એટલે અમારો આત્મી વિદ્યાધામ. આત્મી વિદ્યાધામના પરિસરના તમામ ભક્તો અને આખા મધ્ય ગુજરાતના તમામ હરિભક્તોએ ભેગા મળીને આજે આ તિરંગા યાત્રા સ્વરૂપે આ એક આહવાન કર્યું છે. આવનાર સમયમાં 14મી તારીખ અને 15મી તારીખે ખૂબ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. લોકો પોતાના ઘરે તિરંગો મૂકવાના છે અને માનભેર સન્માનભેર મૂકે એવી એક જાગૃતિ ઊભી થાય. દરેક નાગરિક પોતાના મનની અંદર એ 75 વર્ષમાં જે બલિદાન થયેલા લોકોનું સ્વરૂપ ધારે અને આ સંસ્થા થકી જે કાર્યો થયા છે એ કાર્ય થકી પણ સમગ્ર સમાજને જાણકારી થાય કે માત્ર ધર્મભક્તિ નહીં પણ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલું આ